અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢથી ફક્ત 3 કિલોમીટર દૂર આવેલું છે પાવાગઢ વડા તળાવ. તો દોસ્તો આ છે પાવાગઢ વડા તળાવનો નજારો. જે પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે આવે છે તે અહીં કબૂતર ખાનું અને આ એક ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન છે. ત્યાં આગળ ફરવા માટે આવે છે અને અહીં આગળ ઘણા પિક્ચરો તથા લવ સોંગનું શૂટિંગ પણ થઈ ગયું છે. તેમને હું 2-3 સ્ક્રીનશોટ હું તમને બતાવવાનો છું. તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો. અહીં ઉડણી ઉડી ઉડીને જે ઉડી જાય તેનું એક નરેશ કનોડિયાનું સોંગ આવ્યું હતું. તેનું અહીં શૂટિંગ આ જગ્યા પર કરવામાં આવ્યું હતું. ને બીજું એક વિક્રમ ઠાકોરનું એક સોંગ આવે આપણે મૂવી આવ્યું હતું કે સોગંદ છે મા બાપના, તેનું આ જગ્યા પર શૂટિંગ કરવાનું આવ્યું હતું. તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ફક્ત પાવાગઢથી ફક્ત 3-4 કિલોમીટર દૂર આવેલું છે અને આ છે એક જોરદાર ફોટોશૂટ માટેની જોરદાર જગ્યા. તો તમે જોઈ શકો છો આ છે પાવાગઢ. તો એ આગળ બહુ લોકો છે, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. એક ખાસ કરીને શનિ રવિમાં આવે છે એ લોકો અહીં ફરવા માટે આવે છે. અને આ છે કબૂતર ખાનું તમે જોઈ શકો છો, જે રાજા રજવાડા સમયનું બાંધવામાં આવ્યું હતું તે છે. અહીંયા આગળ એક જે ઓઢણી ઓઢીને ઉઠી જાય તો એ એક સામે જે પથ્થર જોવા મળશે તે આગળ શૂટિંગ કરવામાં અર્ધુ સીન સામે કરવામાં આવ્યું હતું. ને અહીંથી એક સોગંદ છે મા બાપના કે અહીં શૂટિંગ કરવામાં આવ્યું છે. હું તમને 2-3 ફોટા છે તે મેચ કરાવીશ. તો દોસ્તો આ છે બાકી રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ ને સામેથી પણ જોવા મળે છે તમને પાવાગઢ. તમે જોઈ શકો છો અહીંથી જોરદાર નજારો જોવા મળશે અને સામે કેટલા લોકો આવ્યા છે તે પણ તમે જોઈ શકો છો. થોડું કારણ કે હવે જે વાદળ થવાયું છે એટલા માટે જોરદાર જોવા નહીં મળતું. દોસ્તો હવે ડાયરેક્ટ આપણે ત્યાં અંદર જઈએ અને અંદર પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું. એક હિન્દી પિક્ચર પણ અહીં શૂટિંગ થઈ ગયું છે, ભોલે ભોલે ભમ ભમ એ રીતનું જાણે કઈ એવું કઈ સોંગનું નામ છે મને ખ્યાલ નહીં, પણ હું તમને ખાલી અંદાજે આમ બોલી ગયો. ને દોસ્તો હવે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છે કબૂતરખાનાની અંદર. અહીં આગળ 1-2 ફોટા છે તે હું તમને મેચ કરાવીશ. પહેલાં આવું જોરદાર ને તો હાલમાં તો પથ્થર પણ બેસાડી દીધા છે. આનું તમે જોશો પહેલાં કંઈક અલગ હતું અને હાલમાં કામકાજ પણ ચાલુ છે. તમે જોઈ શકો છો આપણે વિડીયોના માધ્યમથી. પહેલાં આ પથ્થર જે હતો એનો તો ડાયરેક્ટ પેલી સીડી હતી. તો ડાયરેક્ટ હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ. બાકી નજારો હાલમાં ચોમાસું છે એટલે નજારો પણ બેસ્ટ જોવા મળે છે. તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. ને જે વિક્રમ ઠાકોર ને જીતુ પંડ્યા આવે છે સામેથી આવે છે, ત્યાં દરવાજો છે ત્યાંથી આવે છે. તેનું અહીં થોડું ઘણું શૂટિંગ થયું હતું જે ને આ છે કબૂતર ખાનું તમે જોઈ શકો છો. ને અહીં આગળ એક ઓઢણી ઓઢીનું ઉડી જાય તેનું અહીં શૂટિંગ કરવામાં આવ્યું હતું. હું તમને એ 2 ફોટા તમને મેચ કરાવીશ. ને દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નવા નવા તમને બ્લોગ વિડીયો જોવા મળશે. ને સામે જે ડુંગરો જોવા મળે છે તે છે પંચમહોત્સવ સાઈડ. બાકી નજારો એકદમ બેસ્ટ છે, તમે જોઈ શકો છો આપણે વિડીયોના માધ્યમથી. જે અહીં જે લોકો છે તે ફરવા માટે ખાસ કરીને આવે છે અને ફોટોશૂટ માટે આવે છે. તો જોઈશ ને ડાયરેક્ટ હવે આપણે અંદર જઈએ. અહીં એકદમ પહેલાં આવું નહોતું, પહેલાં તો આમ સાદું હતું, હવે તળી બજુ નાખીને જોરદાર કરી દેવામાં આવે છે. આ છે કબૂતર ખાનું જે રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ તમે જોઈ શકો છો. આની અંદર એક વિક્રમ ઠાકોરનું કહ્યું એક સોંગ પણ અહીંયા આગળ શૂટિંગ થઈ ગયું છે. આ છે અંદરનો નજારો, એ પણ તમને બતાવી રહ્યો છું. કબૂતરખાનાનો અંદરનો નજારો. ને હવે અહીંથી પાવાગઢ પણ જોરદાર જોવા મળે છે. અહીં તમે જ્યારે પાવાગઢ ફરવા આવ્યો તો અહીં પણ ફરવા માટે આવજો ફોટોશૂટ માટે, તો બેસ્ટ જગ્યા છે ફરવા માટેની. તો હવે બસ આટલું આજના વિડીયો માટે. કમેન્ટ કરજો જે તમારે વિડીયો જોવો હોય તે ચોક્કસ હું તમારા માટે વિડીયો લઈને આવીશ. નહીં વિડીયો પૂરો કરીએ છીએ અને વિડીયોને જરૂર લાઈક શેર સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળશે.